સમય છે જો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખાને બે ભિન્ન બિંદુમાં છેદે તો શું કહેવામાં આવે છે એને વર્તુળની છેદિકા આ રીતે વર્તુળ હોય ને એને બે ભિન્ન બિંદુમાં છેદે આ રીતે આ એક બિંદુ આ બીજું બિંદુ તો આ બે ભિન્ન બિંદુમાં છેદે છે એને વર્તુળની શું કહેવામાં આવે છે છેદિકા કહેવાય છે કહેવાય વર્તુળની છેદિકા છેદે રેખાને વર્તુળની છેદિકા કહે છે આ વર્તુળ ઓ 5 અને વર્તુળ ઓ 3 ને કેવા વર્તુળો કહી શકાય જો વિદ્યાર્થી મિત્રો અને તમે જોઈ શકો છો કે જે વર્તુળ છે એના કેન્દ્ર બિંદુને કેવા છે ઓ કેન્દ્ર છે એટલે કે સમાન કેન્દ્ર છે પણ ત્રિજ્યા કેવી છે અલગ અલગ છે 5 ત્રિજ્યા છે બીજા વર્તુળની 3 ત્રિજ્યા છે તો અહીંયા બંને વર્તુળના કેન્દ્રો સમાન છે તો સમાન કેન્દ્રો હોવાના કારણે કહી શકે કે જે બે વર્તુળોના કેન્દ્રો સમાન હોય પરંતુ ત્રિજ્યા જુદી જુદી હોય તો તેવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહીએ છીએ કેવા સમકેન્દ્રી વર્તુળો કહીએ છીએ સમકેન્દ્રી વર્તુળો કહેવાય આગળ ચક્રીય ચતુષ્કોણ તો ચક્રીય ચતુષ્કોણ કોને કહે છે ચક્રીય ચતુષ્કોણ કોને કહે છે ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા આપવાની છે કે જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ ક્યાં હોય શિરોબિંદુ વર્તુળ પર હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે આગળ વર્તુળની સૌથી મોટી જીવાને શું કહે છે જો વર્તુળ પર તો ઘણી બધી જીવા જોઈ શકાય છે આપણે જીવા એટલે વર્તુળના બે બિંદુને જોડતો રેખા ઘણી બધી જીવા આપણે જોઈ શકીએ છીએ તો એ જે જીવા હોય એમાં સૌથી મોટામાં મોટી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એટલે પસાર થાય વર્તુળના કેન્દ્રમાંથી થેન્ક યુ એક્સ વાય એમ એન ઘણી બધી જીવાઓ છે પણ એમાં સૌથી મોટામાં મોટી જે જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે જેને શું કહેવામાં આવે છે વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે કહીએ છીએ વર્તુળનો વ્યાસ કહે છે આગળ અંતઃ વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર જણાવો હવે ત્રિજ્યા શોધવા માટે સૂત્ર કહ્યું છે આ બરાબર તો કાટખૂણો બનાવતી બે લાચીનો સરવાળો કાટખૂણો બનાવતી Yeah.
સન્માનનો એક પુરાણમાં આપ્યું હોય કે એના સામેનો જે ગુણો છે એ કેવો હોય છે પૂરક હોય છે અને પૂરક હોવાના કારણે આપણે બંને ગુણાનો સરવાળો 180 થાય છે આગળ યોગ્ય ગણતરી કરી નીચેની ખાલી જગ્યા પૂરો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવો પ્રશ્ન આપ્યો હોય કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા સમકેન્દ્રી એટલે વર્તુળના કેન્દ્ર એક જ છે ઓ કેન્દ્રવાળા વર્તુળો છે એમાં સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 170 આવે છે એટલે મોટા વર્તુળને આપણે 70 કહીએ 70 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે અને નાના વર્તુળની ત્રિજ્યા છે 15 નાના વર્તુળની ત્રિજ્યા 15 તો મોટા વર્તુળ જે છે વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક હોય તો માની લો કે એ અને બી એ નાના વર્તુળનો સ્પર્શક હોય એમાં એ બી એ મોટા વર્તુળની જીવા છે નાના વર્તુળનો સ્પર્શક છે એમ કહી શકાય તો જીવાની લંબાઈ શોધો શું કહે છે જીવાની લંબાઈ શોધો તો વિદ્યાર્થી મિત્રો જીવાની લંબાઈ શોધવા માટે આપણને આગળ એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યા 70 અને R2 એટલે નાના વર્તુળની ત્રિજ્યા 15 ખબર છે તો જીવાની લંબાઈ જે શોધવાની છે એ લંબાઈ શોધવા માટે સૂત્ર છે જીવાની લંબાઈ શોધવા માટેનું સૂત્ર જેને આપણે એ બી લખીએ છીએ ને સૂત્ર કયું છે કે બે વર્તુળના R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર બરાબર ઓપી ક્યુપી ક્યુપી છે તા અને ઓપી છે
Pondok, jadi apa namanya? Sauti murni jimani nambah, jadi mana sih dia punya pondok? Tuh, ada yang kemarin.
jauh aja aku loh nenek waktu aku kayak berapa dua tuh sih nenek yang macam ini jauh sih jadi mana obi o e nenek obi gitu ya trijau sih biar trijau aja nenek aku loh ekso tri samsung itu sih aja kamu ada cek itu sih ekso nenek tri samsung itu biar trijau nya anda minggu ini boleh kasih respons tapi minggu sih nenek anda minggu ini boleh kasih respons apa sih ini આ રીતે પણ પૂછી શકાય કે વર્તુળને પરિબળ હોય તેવો
लंब चौरस के जो समय तो मैंने चतुष्पाणा बनने से के लंब चौरस के लंब चौरस खाली जगह अच्छे लंब चौरस के तो जवाब आंसर है चौरस लंब चौरस कौन छे ओके चौरस छे એટલે આ રીતે વિદ્યાર્થી તો જે પ્રશ્નમાં તમારે ગણતરી કરવાની હોય તે પ્રશ્નમાં તમારે ગણતરી કરી અને પછી ખાલી જગ્યા ભરવાની હોય છે થેન્ક યુ